મિત્રો, આજે જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ઉંઝા ખાતે જે મા લક્ષ્મણી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યજ્ઞશાળા ખાતે હું આવી પહોંચી છું અને આપણી સાથે સુરતના ધારાસભ્ય વિવેકભાઈ પટેલ ઉપસ્થિત છે. વિવેકભાઈ, આજે જે બધા રાહ જોઈ રહ્યા હતા, આજે મા લક્ષ્મણી યજ્ઞનું આયોજન થયું છે, શું કહેશો? આજે પ્રથમ દિવસે જે 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન જે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું છે, એમાં પ્રથમ દિવસે જ મારે પરિવાર સહ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. 18મી શતાબ્દીનો 1976માં જે એટલે કાર્યક્રમ થયેલો એની અંદર પણ મારે ઉપસ્થિત રહેવાનો અવસર મળેલો. ત્યાર પછી 2009ની અંદર રજત જયંતી મહોત્સવનું જે પ્રકારનું શતાબ્દી મહોત્સવનું આયોજન થયેલું તેમાં પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળેલો. આજે ફરીથી આ કાર્યક્રમની અંદર પણ ઉપસ્થિત રહેવાની તક મળી છે. એટલે જે પ્રકારના છેલ્લા 2 મહિના એટલે 2 દિવસ એટલે કલાકથી હું અહીં ઉપસ્થિત છું અને જે પ્રકારનું આયોજન જોઈ રહ્યો છું, એમાં જેટલા અભિનંદન આપીએ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને ઉમિયા પરિવારને એટલા ઓછા છે. આ દિવ્ય અને ભવ્ય આયોજન હું જોઈ રહ્યો છું અને આ જે લક્ષચંડી મહાયજ્ઞની બાબતમાં એમ કહીશ તો પણ ખોટું નથી કે જે પ્રકારને મેં સાંભળ્યું છે કે મહાભારતની સમયની અંદર જે પ્રકારને અશ્વમેઘ મહાયજ્ઞ થયેલો એ પ્રકારનો યજ્ઞ લક્ષચંડી મહાયજ્ઞ આ સદીની અંદર પણ થઈ રહ્યો છે અને આ લક્ષચંડી મહાયજ્ઞની અંદર જુદા જુદા કન્સેપ્ટ પણ રાખવામાં આવેલા છે. જળ સંચયનો પણ કન્સેપ્ટ છે, સ્ટોપ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પણ કન્સેપ્ટ છે, બેટી બચાવો બેટી પઢાઓને પણ આગળ વધારવાનો કન્સેપ્ટ છે. અને હું ફરીથી આ આખી જે સમગ્ર ટીમ છે એને જેટલા પણ અભિનંદન આપું તેટલા ઓછા છે. પ્રયોગો સાથે કરવામાં આવેલા છે એટલે ફરીથી અભિનંદન આપું છું બધાને. ઉપસ્થિત રહ્યા છો, વાતાવરણ કેવું લાગ્યું? વાતાવરણનો જે હું નજારો જોઈ રહ્યો છું, સવારથી જે પ્રકારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ભક્તજનો, અને મને લાગે છે ત્યાં સુધી શનિ રવિમાં તો ખૂબ પ્રમાણમાં અહીંયા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સરવાળે તો 5-5 દિવસ સુધી એક અદ્ભુત અલૌકિક વાતાવરણ આખા કેમ્પસમાં નિર્માણ થશે હું ચોક્કસપણે માનું છું.